માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતના વિષયમાં પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું સ્વાપોથીમાં શરૂ કરીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાં આની સમજ મેળવી લીધી છે. પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું તેની સમજણ આપણે મેળવી લીધી છે. તો હવે આપણે સ્વાપોથીની સમજણ મેળવીએ. તો તમે બધા તમારી સ્વાપોથીમાં પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું ખોલીને તૈયાર રાખો. તો જુઓ બાળ મિત્રો, અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર અને ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર, એટલે કે કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવાનું છે અને ગ્રામનું કિલોગ્રામ અથવા ગ્રામમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે ગ્રામ હોય તેને કિગ્રા અને ગ્રામ એવી રીતે રૂપાંતર કરવું પડે. હવે પહેલું ઉદાહરણ છે કે 5 કિલોગ્રામના ગ્રામ કરો. કિગ્રા આપેલા છે એને આપણે ગ્રામમાં ફેરવવાના છે. તો જુઓ, 5 કિગ્રા બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 5 કિલોગ્રામ બરાબર 5 × 1000 ગ્રામ. આ 5 × 1000 કરીએ એટલે 5000 થાય. તો 5000 ગ્રામ થાય. આ 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ થાય. આ બીજું ઉદાહરણ છે કે 7000 ગ્રામના કિલોગ્રામ કરો. તો જુઓ બાળ મિત્રો, અહીં આપેલું છે કે 7000 ગ્રામ બરાબર 7 × 1000 ગ્રામ. આમ જોઈએ તો 7 × 1000 કરીએ તો 7000 ગ્રામ થાય. 7 × 1000 એટલે 7000 ગ્રામ થાય. એટલે આ 7000 હોય તેને તમે 1000 વડે ભાગો તો 7 કિગ્રા થાય, કે આ 7000 ભાગ્યા 1000. તો આ 3 મીંડા 3 મીંડા સરખી રકમ ઉડી જાય અને આ 1 × 7 એટલે કે 7 કિગ્રા જવાબ થાય. એટલે જ્યારે આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના હોય ત્યારે તમે 1000 વડે ભાગી નાખો તો જવાબ સરળતાથી મળી જાય. હવે આપણે આ પહેલો પ્રશ્ન જોઈએ કે ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરો. આ જે ગ્રામ આપેલા છે તેનું આપણે કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરવાનું છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો જુઓ, પહેલું છે કે 2420 ગ્રામ. આ 2420 ગ્રામ એવી રીતે આપણને આપેલું છે. તો આપણે અહીં બરાબર કરી આ 2420 ભાગ્યા 1000 કરીશું, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એટલે આપણે 1000 વડે ભાગી નાખીશું. એટલે જુઓ, આ 1, 2, 3 અને 4 એટલે કે 1, 10, 100 અને 1000 અહીં 1000 વડે આપણે ભાગી નાખ્યા. હવે જુઓ, અહીં આ જે 1, 2 અને 3 મીંડા છે, તો આ જે ઉપરની સંખ્યા છે તેમાં 3 આંકડા આપણે પાછળથી ખસી જશું. એટલે કે આ 1, 2 અને 3 એટલે કે 2.420 એટલે જવાબ આવે કે 2 કિગ્રા અને 420 ગ્રામ. કારણ કે તમે આ 3 મીંડા છે તો 3 આંકડા પાછળથી ખસી જાઓ એટલે અહીં 2.420 થઈ જાય. એટલે 2 પોઈન્ટ, આને પોઈન્ટ કહેવાય, આ ટપકું છે તેને, એટલે કે 2 કિગ્રા અને 420 ગ્રામ તે રીતે તેને વંચાય. એટલે કે 2 કિગ્રા અને 420 ગ્રામ જવાબ આવે. હવે આ બીજો દાખલો છે કે 5040 ગ્રામ. તો આ 5040 છે તેને આપણે 1000 વડે ભાગી નાખીએ, કે આ 5040 ભાગ્યા 1000. હવે આ 1, 2 અને 3 મીંડા પાછળથી ખસી જઈએ તો 1, 2 અને 3 મીંડા ખસી જાઓ એટલે 5.040 એટલે કે 5 કિગ્રા અને 040 ગ્રામ તે રીતે દાખલો થશે. હવે જુઓ બાળ મિત્રો, આ પહેલો દાખલો જે છે કે 2420 ગ્રામ તેને આ ઉદાહરણ આપેલું છે તે રીતે ગણીએ તો 2420 બરાબર આ 2000 એટલે કે 2000 ગ્રામ વત્તા 420 ગ્રામ. આ 420 આપેલું છે એટલે વત્તા 420 ગ્રામ બરાબર 2×1000
આમ જુઓ તો 2 × 1000 એટલે 2000 ગ્રામ થાય અને 2000 ગ્રામમાં 420 ગ્રામ. પણ અહીં 2 × 1000 એટલે આપણે આ ઉદાહરણમાં આપેલું છે કે 6 કિગ્રા, તે રીતે 2 કિગ્રા વત્તા 420 ગ્રામ. હવે તે બંનેનો સરવાળો કરીએ એટલે 2 કિગ્રા અને 420 ગ્રામ એટલે કે 2.420. આ રીતે ઉદાહરણ પ્રમાણે આ રીતે દાખલો થાય. પણ આપણે જે આ રીત કરીએ છીએ તે સરળ છે, તેથી આ રીતે તમને ઝડપથી દાખલો આવડી જશે. કે આ ત્રીજો દાખલો છે કે 8047 ગ્રામ. તો અહીં બરાબર કરી 8047 ભાગ્યા 1000 કરીએ. હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એટલે 1000 વડે આપણે ભાગી નાખીશું. હવે આ પાછળથી 3 આંકડા ખસી જઈએ. અહીં 1000માં 3 મીંડા છે, એ 3 આંકડા તમે ખસી જાઓ એટલે 1, 2 અને 3 એટલે કે 8.047. 8.047 એટલે કે 8 કિગ્રા અને 047 ગ્રામ, તેનો જવાબ આવશે. પછી ચોથું છે કે 9703 ગ્રામ. તો 9703 ભાગ્યા આપણે 1000 કરીશું. અહીં બરાબર કરી અને 9703 ભાગ્યા 1000. હવે જુઓ બરાબર અહીં 9.703 જવાબ આવશે એટલે કે 9 કિગ્રા અને 703 ગ્રામ. આ રીતે તમે તમારી સ્વાપોથીમાં સાથે સાથે લખતા જજો. તો આ 9.703 એટલે એને વંચાય કઈ રીતે, તો 9 કિગ્રા અને 703 ગ્રામ. તો અહીં તમે બરાબર કરી અને જવાબ લખો કે 9 કિગ્રા 703 ગ્રામ. આ રીતે આપણે ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરીશું. હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ. તો કિગ્રા અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો. અહીં કિગ્રા અને ગ્રામ આપેલા છે, તેને આપણે ગ્રામમાં ફેરવવાના છે. તો જુઓ આ 2 કિગ્રા અને 300 ગ્રામ. તો બરાબર 2 × 1000 કરીશું કે 2 × 1000 વત્તા આ 300 ગ્રામ એટલે કે 2 × 1000 વત્તા 300 ગ્રામ. 2 × 1000 કરીએ એટલે 2000 થાય. તો અહીં બરાબર કરી 2000 વત્તા આ 300 ગ્રામ. 2000 વત્તા 300 ગ્રામ. તો આ 2000માં આપણે 300 નાખીએ તો 2300 થાય. તો અહીં બરાબર કરી અને લખીશું કે 2300 ગ્રામ. આને વંચાઈશું તો 2300 ગ્રામ. આ રીતે આપણે કિગ્રા અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરીશું કે 2 કિગ્રા 300 ગ્રામ. તો 2 કિગ્રા એટલે 2 × 1000. અહીં બરાબર કરી અને તમારે લખવાનું છે કે 2 × 1000 વત્તા 300 ગ્રામ. આ 2 × 1 એટલે 2000, આ વત્તા અહીં વત્તાની નિશાની અને 300 ગ્રામ એટલે જવાબ આવે કે બરાબર કરીને લખીએ કે 2300 ગ્રામ. હવે આ બીજું છે એમાં 7 કિગ્રા અને 8 ગ્રામ. તો અહીં બરાબર કરીને લખીશું કે બરાબર 7 × 1000 વત્તા 8 ગ્રામ. 7 × 1000 વત્તા 8 ગ્રામ. 7 × 1000 એટલે અહીં બરાબર કરીને 7000 વત્તા આ 8 ગ્રામ. 7000 આ વત્તાના વત્તા અને આ 8 ગ્રામ. તો બરાબર કરીને જવાબ લખીશું કે 7008 ગ્રામ. 7 પછી 2 મીંડા અને પછી 8 લખીએ એટલે એને વંચાઈ કઈ રીતે, કે 7008 અને ગ્રામ એટલે કે જવાબ આવ્યો 7008 ગ્રામ. હવે આ ત્રીજું છે 6 કિગ્રા 640 ગ્રામ. તો અહીં બરાબર કરી અને 6 × 1000 અને વત્તા આ 640 ગ્રામ. તો અહીં 6 × 1000 વત્તા આ 640 છે તે અહીં લખશું કે 640 ગ્રામ. અહીં બરાબર 6 × 1000 એટલે 6000. 6000 વત્તા 640 ગ્રામ. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 6640 ગ્રામ એટલે જવાબ આવશે કે 6000
640 ग्राम। હવે ચોથો દાખલો જોઈએ તો 8 કિગ્રા 875 ગ્રામ। 8 કિગ્રા એટલે અહીં બરાબર કરીને લખીશું કે 8 ગુણ્યા 1000 અને વત્તા આ 875 ગ્રામ છે તેને અહીં વત્તા કરીને લખીશું કે વત્તા 875 ગ્રામ। 8 ગુણ્યા 1000 વત્તા 875 ગ્રામ। હવે અહીં બરાબર કરીને લખીએ કે 8 ગુણ્યા 1000 એટલે 8000, તો 8000 આ વત્તા 875 ગ્રામ, આ 8000માં 875 ઉમેરવાના છે તો બરાબર 8875 ગ્રામ। તો જવાબ આવશે કે 8875 ગ્રામ। હવે આપણો પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલી વસ્તુઓમાં સૌથી ભારે ઉપર ગોળ અને સૌથી હલકી ઉપર ચોરસ કરો। જે ભારે વસ્તુ છે તેની ઉપર આપણે ગોળ કરવાનું છે અને હલકી ઉપર ચોરસ કરવાનું છે। તો જુઓ, આ પેલું છે પેન્સિલ, પુસ્તક અને સ્કૂલ બેગ, તો સૌથી ભારે આ ત્રણ વસ્તુમાં કયું ગણાય? તો સૌથી ભારે સ્કૂલ બેગ ગણાય, એટલે તેની ઉપર આપણે ગોળ કરીશું, અને સૌથી હલકું પેન્સિલ ગણાય એટલે તેની ઉપર આપણે ચોરસ કરીશું। તો સૌથી ભારે ઉપર ગોળ અને હલકા ઉપર ચોરસ, તો સ્કૂલ બેગ સૌથી ભારે એટલે તેની પર ગોળ કરીશું અને પેન્સિલ હલકી એટલે તેના પર આપણે ચોરસ કરીશું। હવે બીજું છે પાણીની બોટલ, ટેબલ અને પલંગ, તો આ ત્રણ વસ્તુમાં ભારે પલંગ ગણાય એટલે પલંગ ઉપર આપણે ગોળ કરીશું, અને હલકું પાણીની બોટલ ગણાય એટલે પાણીની બોટલ ઉપર આપણે આ રીતે ચોરસ કરીશું। તો આ બીજું છે તેમાં પલંગ ઉપર ગોળ અને પાણીની બોટલ ઉપર ચોરસ, આ ત્રીજું છે તેમાં લેપટોપ, નોટબુક અને માપપટ્ટી, તો સૌથી ભારે ઉપર ગોળ અને હલકા ઉપર ચોરસ, તો લેપટોપ છે તે ભારે ગણાય એટલે તેના પર આપણે ગોળ કરીશું, અને માપપટ્ટી છે તે હલકી ગણાય એટલે તેના પર આપણે આ રીતે ચોરસ કરીશું। તો આ ત્રીજું છે તેમાં લેપટોપ ઉપર ગોળ અને માપપટ્ટી ઉપર ચોરસ, ચોથું છે તેમાં ટ્રક, કાર અને વિમાન, તો આ ત્રણમાં ભારે કઈ વસ્તુ ગણાય? તો વિમાન છે તે ભારે ગણાય એટલે તેના પર આપણે ગોળ કરીશું, અને ટ્રક અને કારમાં હલકું કાર ગણાય એટલે કાર ઉપર આપણે ચોરસ કરીશું। તો સૌથી ભારે વિમાન અને આ ત્રણમાં હલકી કાર એટલે વિમાન ઉપર ગોળ અને કાર ઉપર ચોરસ કરીશું। પાંચમું છે તેમાં કંપાસ પેટી, રબર અને કાગળ, આ ત્રણમાં ભારે શું ગણાય? તો કંપાસ પેટી ભારે ગણાય એટલે તેના પર આપણે આ રીતે ગોળ કરીશું, અને આ ત્રણમાં હલકું શું ગણાય? તો કાગળ ગણાય, તો તેના પર આપણે ચોરસ કરીશું। તો આ પાંચમું છે તેમાં કંપાસ પેટી ઉપર ગોળ અને કાગળ ઉપર ચોરસ। હવે છઠ્ઠું છે મોબાઈલ ફોન, હેલ્મેટ અને ચશ્મા, તો આ ત્રણમાં સૌથી ભારે શું છે? તો હેલ્મેટ છે, તો તેના પર આપણે ગોળ કરીશું, અને ચશ્મા છે એ આ ત્રણમાં હલકા છે એટલે ચશ્મા પર આપણે આ રીતે ચોરસ કરીશું। તો આ છઠ્ઠું છે તેમાં હેલ્મેટ ઉપર ગોળ અને ચશ્મા ઉપર ચોરસ। સાતમું છે કાતર, ઘરઘંટી અને કુકર, તો આ ત્રણમાં સૌથી ભારે શું ગણાશે? તો ઘરઘંટી ગણાય એટલે તેના પર આપણે આ રીતે ગોળ કરવાનું, આ ત્રણેયમાં હલકું કાતર છે એટલે કાતર પર આપણે ચોરસ કરવાનું છે। તો સાતમું છે તેમાં ઘરઘંટી ઉપર ગોળ અને કાતર ઉપર ચોરસ। પછી આઠમું છે તેમાં સફરજન, તરબૂચ અને નારિયેળ, તો આમાં આ ત્રણ જે છે તેમાં સૌથી ભારે તરબૂચ હોય એટલે તરબૂચ ઉપર આપણે ગોળ કરવાનું છે, અને સફરજન આ ત્રણેયમાં હલકું હોય એટલે તેના પર આપણે ચોરસ કરવાનું છે। તો આઠમું છે તેમાં તરબૂચ ઉપર ગોળ અને સફરજન ઉપર ચોરસ કરવાનું છે।
હવે નવમું જોઈએ તો તકિયો, સોફા અને ટ્યુબલાઇટ. તો એ ત્રણેયમાં સોફા ભારે ગણાય એટલે સોફા ઉપર આપણે ગોળ કરીશું, અને ત્રણમાં ટ્યુબલાઇટ હલકી ગણાય એટલે ટ્યુબલાઇટ ઉપર આપણે આ રીતે ચોરસ કરીશું. તો નવમાં સોફા ઉપર ગોળ અને ટ્યુબલાઇટ ઉપર ચોરસ. દસમું છે તેમાં ટાંકણી, પેન અને હથોડી, આ ત્રણ વસ્તુ આપેલી છે. તો આ ત્રણેયમાં સૌથી ભારે હથોડી ગણાય એટલે હથોડી ઉપર આપણે ગોળ કરીશું, અને ટાંકણી છે એ ત્રણેયમાં હલકી ગણાય એટલે ટાંકણી ઉપર આપણે આ રીતે ચોરસ કરીશું. તો દસમું છે તેમાં હથોડી ઉપર ગોળ અને ટાંકણી ઉપર ચોરસ એ રીતે કરવાનું છે. તો આમાં ભારે વસ્તુ ઉપર આપણે ગોળ કર્યું અને હલકી ઉપર ચોરસ કર્યું. હવે પ્રશ્ન ચોથો છે. પ્રશ્ન ચોથાની સૂચના છે કે ખાલી જગ્યા પૂરો. અહીં જે ખાલી જગ્યા આપેલી છે તે આપણે પૂરવાની છે. હવે પહેલી ખાલી જગ્યા છે કે એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એટલે અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું 1000. આ પહેલી ખાલી જગ્યા છે કે એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. હવે બીજું છે કે અડધો કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો અડધો કિલોગ્રામ એટલે કેટલા થાય? તો અડધો કિલોગ્રામ એટલે 500 ગ્રામ થાય. તો અહીં અડધો કિલોગ્રામ બરાબર જવાબમાં લખીશું કે 500 ગ્રામ. તો આ બીજામાં આવશે 500 ગ્રામ, પહેલામાં 1000 અને બીજામાં 500. ત્રીજું છે કે 1 કિલોગ્રામ બરાબર 5 × ખાલી જગ્યા ગ્રામ. હવે જુઓ 1 કિલોગ્રામ અને અહીં એને બરાબર 1 કિલોગ્રામ કરવાનું છે. તો 5માં કેટલા ગ્રામ નાખીએ? તો 1 કિલોગ્રામ થાય. તો 5 × 10 એટલે 200 ગ્રામ નાખીએ તો 1 કિલોગ્રામ થઈ જાય. એટલે 5 × 200 ગ્રામ કરીએ તો અહીં 1 કિલોગ્રામ થઈ જાય એટલે કે બરાબર, એટલે કે આ બંને સરખું. તો 1 કિલોગ્રામ બરાબર 5 × 200 ગ્રામ. પછી ચોથું છે કે 5 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ થાય. તો 5 કિલોગ્રામ બરાબર અહીં ખાલી જગ્યામાં લખવાનું કે 5000 ગ્રામ. હવે પાંચમું છે 3 કિલોગ્રામ બરાબર 3 × ખાલી જગ્યા ગ્રામ. તો 3 × 1000 કરીએ એટલે 3 કિલોગ્રામ થઈ જાય. તો 3 × અહીં 1000 ગ્રામ. તો 5મામાં અહીં 1000. છઠ્ઠું છે 7 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ. હવે સાતમું છે કે 8 કિલોગ્રામ બરાબર 4 × ખાલી જગ્યા ગ્રામ. તો 4 કિલોગ્રામ છે એમાં કેટલા ગ્રામ નાખીએ તો 8 કિલોગ્રામ થઈ જાય. તો 4 × 8 એટલે કે 2000 ગ્રામ નાખીએ તો 8 કિલોગ્રામ થઈ જાય. તો 4 × 2000 ગ્રામ. હવે આઠમું છે 10 કિલોગ્રામ અને 1000 ગ્રામમાંથી ખાલી જગ્યા ભારે છે. 10 કિલોગ્રામ અને 1000 ગ્રામ તો એમાં 10 કિલોગ્રામ ભારે છે એટલે kg એટલે કિલોગ્રામ એ રીતે લખ્યું છે. તમે આ કે અને જી લખશો તો પણ ચાલે અને કિગ્રા લખશો તો પણ ચાલે. એટલે 8મામાં આવશે કે 10 કિલોગ્રામ. હવે 9મું છે 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામમાંથી ખાલી જગ્યા હલકું છે. તો આ 150 ગ્રામ હલકું છે એટલે જવાબમાં લખશું 150 ગ્રામ. હવે 10મું છે 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અડધો કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ અહીં 2 કિલોગ્રામ કરવાનું છે અને અડધો અડધો કિલોગ્રામ છે. તો તમે અડધો કિલોગ્રામ એટલે 500 ગ્રામ થાય. તો 500 તમે 4 વખત લ્યો એટલે 2 કિલોગ્રામ થઈ જાય. 500 ગ્રામ એક વખત, પછી 500 ગ્રામ બીજી વખત એટલે 1 કિલો થાય. એવી રીતે 4 વખત લ્યો એટલે 2 કિલો થઈ જાય. તો અહીં લખવાનું 4.
હવે જુઓ, પહેલી ખાલી જગ્યા છે તેમાં 1000 ગ્રામ લખવાનું, બીજામાં 500, ત્રીજામાં 200, ચોથામાં 5000, પાંચમામાં 1000, છઠ્ઠામાં 7000, સાતમામાં 2000, આઠમામાં 10 કિગ્રામ, નવમામાં 150 ગ્રામ અને દસમામાં 4 × 0.5 કિલોગ્રામ, એટલે ખાલી જગ્યામાં લખવાનું 4. હવે આપણો પ્રશ્ન 5મો છે. સામાન્ય રીતે નીચે આપેલી વસ્તુ સામા ખરીદીએ છીએ, ગ્રામમાં કે કિલોગ્રામમાં? યોગ્ય રીતે જોડો. હવે જુઓ, આપણને આમાં યોગ્ય રીતે જોડવાનું કીધેલું છે, પણ આપણે અહીં જોડશું નહીં, પણ સામે જવાબ લખી નાખશું. આપણને પહેલું આપેલું છે કે બાજરી. હવે બાજરી છે તે મોટા ભાગે આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ, તો અહીંયા બાજરી છે તેની સામે અહીં તીર કરીને આપણને બતાવેલું છે કે તે કિલોગ્રામ સાથે જોડવાનું છે. હવે બીજું છે કાળા મરી. કાળા મરી છે તે આપણે ગ્રામમાં ખરીદીએ કે કિલોગ્રામમાં? તો કાળા મરી મોટા ભાગે ગ્રામમાં જ ખરીદતા હોઈએ છીએ, તો તેની સામે તીર કરીને આપણે લખીશું ગ્રામ. હવે ત્રીજું છે બટાકા. હવે બટાકા છે તે મોટા ભાગે કિલોગ્રામમાં જ આપણે લેતા હોઈએ છીએ, એટલે અહીં તમે કેજી અથવા કિલોગ્રામ જે લખશો તે ચાલશે. આ કિલો અને ગ્રામ એટલે કે કેજી, તમે કિલો કિગ્રા લખશો તો પણ ચાલશે. હવે ચોથું છે કેસર. કેસર છે તે મોટા ભાગે ગ્રામમાં જ આપણે ખરીદતા હોઈએ છીએ, તો કેસર સામે તીર કરીને લખીશું ગ્રામ. તો અહીં તમે કેસર છે તેની સામે લખો ગ્રામ. હવે પાંચમું છે કાજુ. કાજુ છે તે પણ મોટા ભાગે આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ છીએ, તો કાજુ છે તેની સામે તીર કરીને લખો ગ્રામ. છઠ્ઠું છે ડુંગળી. ડુંગળી છે તે મોટા ભાગે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ, તો ડુંગળી સામે તીર કરીને લખો કિલોગ્રામ. આ ડુંગળી છે તેની સામે લખો કિલોગ્રામ. હવે સાતમું છે ચંદન. આ ચંદન છે તે પણ મોટા ભાગે આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ છીએ, તો આ ચંદનની સામે તીર કરીને લખો ગ્રામ. હવે આઠમું છે લવિંગ. લવિંગ પણ ઓછો ઉપયોગ થતો હોય છે લવિંગનો, એટલે તે પણ ગ્રામમાં જ આપણે ખરીદતા હોઈએ છીએ, તો લવિંગ સામે તીર કરીને લખો ગ્રામ. હવે નવમું છે ખાંડ. ખાંડ છે તેનો વપરાશ વધારે હોય, એટલે તે આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ, તો આ ખાંડ છે તેની સામે લખો કિલોગ્રામ. અને દસમું છે ઘઉં. ઘઉં તો રોજની આપણી જરૂરિયાત હોય છે, ઘઉંનો લોટ છે તેમાંથી જ આપણે રોટલી ભાખરી બધું બનાવતા હોઈએ છીએ, તો તે આપણી રોજિંદી જરૂરિયાતની વસ્તુ છે, એટલે તે આપણે કિલોગ્રામમાં જ ખરીદીએ, તો ઘઉંની સામે તીર કરીને લખો કિલોગ્રામ. તો જુઓ બાળ મિત્રો, આ બાજરી છે તે આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ, પછી કાળા મરી તો તેની સામે કરવાનું છે ગ્રામ, બટાકા તો તે કિલોગ્રામ તેની સામે જવાબમાં, કેસર છે તો તે ગ્રામમાં ખરીદતા હોઈએ છીએ, કાજુ તો તેની સામે તીર કરીને લખવાનું છે ગ્રામ, ડુંગળી તો તેની સામે કિલોગ્રામ, ચંદન તો તેની સામે ગ્રામ, લવિંગ તો તેની સામે ગ્રામ, ખાંડની સામે તીર કરીને કરવાનું છે કિલોગ્રામ, અને ઘઉંની સામે તીર કરીને કરવાનું છે કિલોગ્રામ. તો જુઓ બાળ મિત્રો, આ આપણો 5મો પ્રશ્ન અહીં પૂરો થયો, સાથે સાથે આ લેક્ચર પણ આપણે અહીં પૂરો કરીશું. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.